હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વેલંપી આપનું સ્વાગત કરું છું. તો ધોરણ 3 ની અંદર આપણે પાઠ 4 માં ઘણું બધું નવીન શીખ્યા. ખરા ખોટા છે, જોડકા છે, ખાલી જગ્યા છે, એવું આપણે 1 થી 3 પાઠમાં શીખ્યા નતા. હવે આજે પાછું એક નવું શીખવાનું છે કે જે પરીક્ષામાં આવે અને જેના માર્ક તમને તરત મળી જાય, જાજુ લખવું પણ ન પડે અને પૂરા માર્ક પણ મળે. તો ચાલો આ પણ આપણે શીખી લઈએ. નીચેના સૂચના વાંચું છું. જો પાઠ ચોથો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી, વિકલ્પો એટલે જે પ્રશ્ન પૂછ્યો છે તે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર, જો શું કીધું છે, ક્રમ અને અક્ષર, એટલે અક્ષર જે તમને જવાબમાં કીધું હોય કે અ બ ક ડ અથવા 1 2 3 4, તો જે જવાબ સાચો હોય ને એ આ ખાનામાં લખવાનો થાય. ધારો કે અહીંયા અપકડ આવ્યા છે પેલામાં, તો જવાબ સાચો છે મમ્મી પપ્પા, તો કયો અક્ષર છે, બ. તો અહીંયા આપણે ખાનામાં શું લખવાનું, બ. અથવા તો આપણને 1 2 3 4 આપવું તો આ ખાનામાં શું આવે, બગડો, 2. કે 2 નંબરનો જવાબ સાચો છે, એટલે જવાબ ખાલી નાના કોષ્ટકમાં લખવાનો છે. પેપર પણ ફટાફટ લખાઈ જાય અને માર્ક પણ પૂરા આવે જો આ પ્રશ્ન હોય તો. અને આવશે, આ પ્રશ્ન બધા જ પેપરમાં આવે છે. તો ચાલો શીખીએ. પ્રશ્નની સામે આપેલ ચોરસમાં જવાબ લખવાનો છે. તો ચાલો, આ તો આપણે પાઠ તો આપણે સમજી લીધો છે, આ નાના નાના પ્રશ્ન છે એના જવાબ પણ આપેલા હોય એટલે લખવા બહુ સહેલા. કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય, બિલકુલ કુટુંબમાં કોણ કોણ હોય, દાદા દાદી હોય, મમ્મી પપ્પા, કાકા કાકી, એવી રીતના કુટુંબ બને, આપણે ઘર કેવી રીતના બને, મકાન કોને કહેવાય, બધું જોઈ લીધું. તો ચાલો, કુટુંબમાં કોણ કોણ હોય, કઈ જોડી હોય, પેલું માસા માસી હોય કુટુંબમાં, ના કુટુંબના કહેવાય નહીં, મમ્મી પપ્પા હોય તો કે છે હા, કુટુંબમાં તો મમ્મી પપ્પા હોય, મામા મામી હોય તો કે ના, કોઈ ફુવા હોય, ના કોઈને ફુવા પણ કુટુંબમાં હોય નહીં, તો કુટુંબમાં કોણ હોય, મમ્મી પપ્પા. તો અહીંયા અક્ષર કયો છે, બ. તો આ ખાનાની અંદર આપણે લખીશું બ, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. જવાબ આપેલા હોય એમાંથી આપણે ગોતવાનો હોય તો કેટલું સહેલું લાગે, કેટલું સરળ લાગે અને માર્ક પણ આપણને પૂરા મળે. એટલે પેપરની શરૂઆતમાં પહેલો જ પ્રશ્ન આ હોય છે. તો તમે આ ધ્યાનથી સમજજો અને શીખી લેજો, ખાલી જવાબ તમારે ગોતવાનો છે. બીજું, પપ્પાના પપ્પાને શું કહેવાય, એ તો બધા બાળકોને ખબર જ હોય ને, અ દાદા, બ કાકા, ક મામા, ડ માસા. લે, પપ્પાના પપ્પાને તો આપણે શું કહીએ છીએ, દાદા, જે આપણને ખૂબ જ ભેદ કરે છે. તો આ દાદાનો ક્રમ કયો છે, અ. તો અહીંયા ચોરસમાં શું લખીશું, અ. તો આ થઈ ગયો જવાબ પૂરો. હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, મમ્મીના ભાઈને શું કહેવાય, વિચારો છે શું કહેવાય. તો તરત તમને આવડી જશે, આપણે મામાના ઘરે જઈએ છીએ ને, મમ્મીના ભાઈને શું કહેવાય, બુઆ કહેવાય, ના મામા કહેવાય, હા કાકા કહેવાય, ના માસા કહેવાય, ના. તો શું સાચું, મમ્મીના ભાઈને શું કહીએ આપણે, મામા. તો મામાનો અક્ષર કેટલામાં છે, ક્યાં અક્ષર ઉપર છે, બ ઉપર, અ બુઆ છે, બ મામા છે, આ કયું છે, બ. તો આપણે ખાનામાં શું લખીશું, બ. આ તો બહુ સહેલું સહેલું છે. પછી ચોથું, તમારા પપ્પાના બહેન તમારે શું કહેવાય, હાલો પપ્પાની બહેન હોય એને આપણે શું કહીએ. તો ચલો, માસી, કાકી, માસી બીજી વાર અને કોઈ, તો આપણે એને શું કહીએ, કોઈ કહી ને, કઈ બા કઈ, ફી કઈ, ઘણા કઈ, તમારા ફિયા છે, અમારા કઈ બા છે, બરાબર. તો એમાં કોઈ જુઓ, હવે તમને ખબર પડશે આ કયો અક્ષર, માઈ કોઈ ડ, તો અહીંયા આપણે ડ ડગલાનો ડ કરવાનો, બરાબર. હવે પાંચમું, આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ, કુટુંબમાં આપણને કોને સન્માન આપીએ, માન કોને આપીએ, આપણે વડીલોને માન આપીએ ને. તો ચાલો જી જોવો છીએ, નાના ભાઈને આપીએ, નારેના એને તો આપણે આમ દાબમાં રાખીએ, રૂઅથી એ હું તારાથી મોટો છું એવું કહીએ, એટલે આપણે નાના ભાઈને માન આપતા નથી, એની પાસે કામ કરાવીએ. પછી બો, દાદા દાદીને, તો કે છે હા એ તો આપણા વડીલ છે, તો આપણે કોને માન આપીએ, દાદાને, દાદીને, એ આપણને વાલા પણ બહુ જોઈએ અને આપણા ઘરના વડીલ હોય. તો પછી છે નાની બહેન, નારેના નાની બહેનને તો આપણે માન આપીએ નહીં, એને તો આપણે કામ જીતી રહ્યા, એ તું આ કરી નાખે કહીએ ને આપણે. પછી મિત્રને, તો કે છે ના એની આને તો દોસ્તી હોય, તો એને પણ આપણે માન આપીએ નહીં. તો માન કોને આપ્યું આપણે, દાદા દાદીને. તો એનો અક્ષર કયો છે, બ.
આપણે ખાનામાં શું લખીશું બ બરાબર હવે છઠ્ઠું છે સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે પાઠમાં આપણે જોયું કે સલમાનનો પરિવાર કયો કામ કરે છે ચિત્રમાં પણ છે એ શું કામ કરે છે કપડાં ધોવે છે ને તો એને શું કહેવાય મોચી કામ કહેવાય કંદોય કંદોય એટલે તમને નહીં ખબર કંદોય એટલે હલવાઈ છે ગાંઠિયા જલેબી બધું બનાવે ને ફરસાણ બનાવે એને આપણે કંદોય કહીએ છીએ આપણે ગાંઠિયા લેવા જઈએ છીએ ને ગરમ ગરમ કપડાં ઘણા લોકો આપણને બહુ જ ભાવતા હોય છે તો એ જે કામ કરીએ એને કંદોય કહેવાય બરાબર એટલે સરળ રીતે શીખીશું તો યાદ રહી જશે પછી ધોબી કામ કપડાં ધોવે તેને અને સુખારી કામ લાકડાનું કામ કરે તેને તો આમાં સાચો જવાબ કયો છે ધોબી કામ તો એનો ક્રમ કયો છે ક તો ચાલો એના ખાનામાં આપણે શું લખીશું ક હવે સાથે કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે તે કુટુંબ આપણને શું શીખવાડે તો કે છે કે નફરતની ના કુટુંબ એવું શીખવાડે કે નફરત કરો કોઈ અને ન શીખવાડે બ જુદાપણાની ના એવું આપણને જુદાપણ કુટુંબ શીખવાડે નહીં પછી ક ઈર્ષા કરવાની કોઈની ઈર્ષા કરવાનું આપણને કુટુંબ ન શીખવાડે ડ આદર કરવાની હા જે સારો ગુણ હોય એ કુટુંબ અને શાળા જ શીખવાડે આપણે કેવું ગ્રહણ કરીએ છીએ આપણા ઉપર આધાર છે બરાબર છે પણ હંમેશા કુટુંબ આપણને સારી ભાવના જ શીખવાડે તો કઈ ભાવના થઈ આદર કરવાની એટલે બીજાને માન આપવાનું બીજાનો આદર કરવાનો તો એનો ક્રમ કયો છે ડ તો ચાલો એમાં લખીએ ડ કુટુંબ અને શાળા પાસેથી હંમેશા આપણને સારું શીખવા મળે છે બરાબર તો જુઓ આ સાત થયા પ્રશ્ન અને સાથે સાથના જવાબ એમાં લેવાના હતા તો આપણે ગોતીને સાચો જવાબ ગોતીને ખાનામાં લખી નાખ્યો અને આવી રીતે પ્રશ્ન જવાબ આપણે શીખ્યા અસ્તુ